सत्याग्रह छावणीमां प्राथमिक शिक्षण संघ द्वारा धरना करवामां आव्या। राज्यभरना शिक्षकों पोतानी पड़तर मांगने लईने धरना पर उतर्या छे। मोटी संख्यामां शिक्षकों गांधीनगरमां धरना पर बैठा छे। उच्चतर 4200 ग्रेड पे पगार, सातमा पगार पंच मुजब अन्य भत्था, बिन शैक्षणिक कामगीरी नहीं सौंपी, एसपीएल रजा बाबते स्पष्टता करवी, 10 वर्षना बॉन्ड धरावता शिक्षकोना बॉन्ड समयगाळा घटाडो करवो, तो एच टेटना वधारना नियमोनी संख्यामां घटाडो करवो, अने जूनी पेन्शन योजना शुरू करवानी शिक्षकों मांग करी रह्या छे। लाइव जोड़ाई गया आज संवाददाता गौतम श्रीमाड़ी, एमनी साथे वधु विगतो जाणीए। गौतम, गांधीनगरना सत्याग्रह छावणीमां प्राथमिक शिक्षण संघ द्वारा जे धरना करवामां आवी रह्या छे, बेसिक मांग ए लोकोनी कई कई छे? ચોક્કસથી સંજયજી, વાત કરવામાં આવે તો વહેલી સવારથી જે પ્રાથમિક શિક્ષણ સંઘ છે તેના દ્વારા ધરણા છે તેનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે, અને આજે એક દિવસના ધરણાનો જે કાર્યક્રમ છે તે ગોઠવવામાં આવ્યો છે। તે અંતર્ગત મોટી સંખ્યામાં આજે કહી શકાય કે શિક્ષકો છે તે ધરણામાં જોડાય છે। આપ જે રીતે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં જે તમામ શિક્ષકો છે તે ધરણામાં જોડાઈ ચૂક્યા છે, પોતાની માંગ છે તે માંગને લઈ, અને તમામ જે લોકો છે તે સમર્થન છે તે કરી રહ્યા છે। સાથે સાથે 4200 ગ્રેડ પ્રે અમારો હક છે તે પ્રકારની વાત છે તે પણ આ માધ્યમ દ્વારા મૂકવામાં આવી રહી છે। તેમની જુદી જુદી જે વિવિધ માંગો છે, માંગોને આધારે તમામ જે શિક્ષકો છે તેમના દ્વારા ધરણા છે તે કરવામાં આવે છે, અને ધરણાને લઈ અને તેઓ હાલ તો સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયા છે। મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓથી લઈને તમામ જે લોકો છે તે ઉપસ્થિત થયા છે, શિક્ષકોનો પણ સમાવેશ કરવામાં આવે છે। એક જ વાત કરી રહ્યા છે કે જે 2800 રૂપિયાનો જે ગ્રેડ પે શિક્ષકોને મળી રહ્યો છે તે અંતર્ગત તેઓ 4200નો ગ્રેડ પે મળે તે પ્રકારની જે વાત છે તે કરી રહ્યા છે। તમામ પ્રકારના જે શિક્ષકો અહીંયા ધરણા ખાતે જે એકઠા થયા છે, તમામ જે શિક્ષકો છે તે પોતે પોસ્ટર દ્વારા એક જ રજૂઆત કરી રહ્યા છે કે 4200 ગ્રેડ પે અમારો હક છે, અમારો હક 4200 ગ્રેડ પે છે। આવા તમામ પ્રકારના જુદા જુદા સ્લોગન સાથે જે શિક્ષકો છે તે પોતાની ધરણાની વાત છે તે કરી રહ્યા છે, પોતાના હકની માંગ કરી રહ્યા છે। સાથે સાથે એક શિક્ષક દ્વારા એ પણ ધરણામાં લખવામાં આવ્યું છે કે સીસીસી પરીક્ષામાંથી મુક્તિ આપો તે પ્રકારની વાત છે તે પણ કરવામાં આવી છે। આ તમામ પ્રકારની જે વાતો છે, રજૂઆતો છે, રજૂઆત સાથે તમામ જે શિક્ષકો છે તેમને એક દિવસના ધરણાનો કાર્યક્રમ પણ કરવામાં આવશે। આપણી સાથે કેટલાક શિક્ષકો છે તેમને પણ પૂછીશું કે તેમની મુખ્ય માંગો શું છે અને તેમની માંગ સાથે તે કેટલા અડગ છે, મુખ્ય માંગ શું છે અને માંગ સાથે કેવી રીતે અડગ રહેશો? અમારી સરકાર શ્રી 1/4/19 પછી જે 4200 ગ્રેડ પે મળતો હતો એને 2800 કરી દેવામાં આવ્યો છે, એની અમારી અડગ માંગણી મરતે દમ તક હમ લડેંગે અને અમે સરકાર પાસેથી મેળવીને રહીશું। બીજું કે અમારી જૂની પેન્શન યોજના એ 2004 થી સરકાર શ્રીએ બંધ કરી છે, એને અમે શરૂ કરવા માટે 27 તારીખે દિલ્હી મુકામે ધરણા કરીને પણ અમે લોકસભાની ઘેરાવા સુધીની કામગીરી કરવા માટે અમે તૈયાર છીએ મરતે દમ તક। ત્રીજો પ્રશ્ન અમારો સીસીસી નો જે નોર્મલ પ્રશ્ન છે એ કાયમ માટે સરકારશ્રી વગોવીને શિક્ષકોને જે ઉત્તર પગાર દ્વારા અટકાવેલા છે એ છૂટા કરવા માટે અમારે સજ્જડ માંગણી રહેશે કાયમ માટે। તો સજ્જડ માંગ સાથે તમામ જે શિક્ષકો છે તે મોટી સંખ્યામાં એકઠા થયા છે અને શિક્ષકો પણ છે તેમની સાથે વાત કરીશું। માંગ પૂરી ન થાય, માંગ સંતોષાશે નહીં તો આગામી કેવા પ્રકારનું સ્ટેન્ડ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે? કેટલા શિક્ષકોનું સમર્થન કરવામાં આવ્યું છે અને હાલ કેટલા શિક્ષકો છે તે ધરણામાં જોડાયા છે? હાલ મંજૂરી પ્રમાણે તો 5000 શિક્ષકો હતા, પણ શિક્ષકોની સંખ્યા બહુ વધી ગઈ છે, 10000 ઉપર શિક્ષકોની સંખ્યા થઈ છે। સવારથી શિક્ષકો ખુરશી ન હોવા છતાં પણ એ તેઓ પોતાના ભૂખેન તરસે પણ એ ઉભા છે। જો આ પ્રશ્નનો હલ નહીં થાય તો આવતી 20 ફેબ્રુઆરી અમે દિલ્હી જવાના છે, ત્યાં પણ નરેન્દ્ર મોદી સાહેબના સાનિધ્યમાં અમે ત્યાં જઈને અમે વાત કરીશું અને એમને પણ અમારા પ્રશ્નોનો રજૂઆત કરીશું। આવતી ફેબ્રુઆરી એટલે કે 20 ફેબ્રુઆરીએ તમામ જે શિક્ષકો છે તેમની માંગ નહીં સંતોષાય તો તેઓ દિલ્હી ખાતે જશે, દિલ્હી જઈ અને તેમની રજૂઆત કરવા માટે વડાપ્રધાન છે તેમને પણ પત્ર લખશે, અનેક વખત જે સરકાર શ્રીમાં રજૂઆત કરવામાં આવી છે, રજૂઆત તો કોઈ પણ પ્રકારનો જે ઉકેલ ન આવવાના કારણે તમામ શિક્ષકો આજે ફરી ભેગા થયા છે, એકઠા થયા છે અને પોતે વિવિધ જે શિક્ષક પ્રણાલી છે તે શિક્ષક પ્રણાલી અંતર્ગત તેમની જે વિરોધ છે તે વિરોધની વાત છે તે પણ કરી રહ્યા છે। ફરી એકવાર દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે મોટી સંખ્યામાં જે શિક્ષકો છે તે શિક્ષકો અહીં એકઠા થયા છે, પોતાની માંગ સાથે પોતાની વાત સાથે ઓનલી 4200ની જે વાત છે તે કરી રહ્યા છે, હાથ ઊંચો કરી અને તમામ જે શિક્ષકો છે તે ધરણામાં સમર્થન આપી રહ્યા છે, પોતાની વાત છે તે રજૂ કરી રહ્યા છે અને પોતાની વાત જે વાચા આપી રહ્યા છે। તેમની મુખ્ય જે વિવિધ માંગો છે કે સીસીસીની પરીક્ષા જે લેવામાં આવતી છે તેમાં જે પાછોડ કરવામાં આવે, તેમાં જે પ્રણાલી છે તેમાં નિયંત્રણ કરવામાં આવે, 4200નો જે ગ્રેડ પે છે તેમાં પણ સુધારો કરવામાં આવે, હાલ 2800 રૂપિયાનો જે ગ્રેડ પે મળે છે, સાતમું પગાર પણ છે તેનો લાભ આપવામાં આવે છે, પરંતુ કેટલાક લાભો છે તે ન મળતા હોવાની વાત છે તે પણ શિક્ષકો દ્વારા કરવામાં આવતી છે। આમ તમામ પ્રકારના જે રજૂઆતો છે, પ્રમાણથી માંગો છે તે માંગ અંતર્ગત એક દિવસના ધરણા છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। મોટે પ્રમાણમાં શિક્ષકો છે તે પોતે વાત કરી રહ્યા છે અને આગામી દિવસોમાં એટલે કે 20 ફેબ્રુઆરીએ જો પોતાની માંગ સંતોષાશે નહીં તો દિલ્હી સુધી ધરણા કરવા સુધી પણ ખચકાશે નહીં તે
પ્રકારની વાત છે ત્યાં મંચ દ્વારા ઉચ્ચારી રહ્યા છે. જી બિલકુલ, માહિતી માટે ગૌતમ આપનો આભાર. તો ગાંધીનગરના સત્યાગ્રહ છાવણીમાં પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા ધરણા કરવામાં આવ્યા.